ये पॉक्स प्रॉक्सी वॉर, ये संकट सिर्फ भारत का नहीं पूरे विश्व का हो गया। વડાપ્રધાન બન્યાના 2.5 મહિના બાદ જોવા મળ્યો મોદીનો જૂનો અંદાજ. જે રીતે 2014 પહેલા મોદીનું વલણ પાકિસ્તાન પ્રત્યે હતું, તેવી જ આક્રમક શૈલીમાં મોદી પાકિસ્તાન પર દિવસો બાદ વર્ષ્યા. પોતાની કાશ્મીર મુલાકાત દરમિયાન મોદીએ લેહમાં સેના અને વાયુસેનાના જવાનોને સંબોધન કર્યું, જેમાં તેમણે પાકિસ્તાનની કડક નિંદા કરી. મોદીએ હુંકાર કર્યો કે ભારત સામે લડવાની તાકાત પાકિસ્તાનમાં નથી, તેથી તેઓ આતંકવાદની મદદથી આપણી સામે લડી રહ્યા છે. हमारा दुर्भाग्य है कि हमारे पड़ोसियों की मानसिकता ने युद्ध करने की तो ताकत खो दी है, लेकिन प्रॉक्सी वॉर के माध्यम से निर्दोष नागरिकों को मारने का. દેશ માટે મોદીનું આ નિવેદન એટલા માટે આશ્ચર્યજનક છે કેમ કે વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પોતાની છબીથી વિરુદ્ધ જઈને પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. એટલું જ નહીં, પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાને પોતાના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે મોદીની ઈચ્છા મૈત્રીપૂર્ણ રીતે કાશ્મીર મુદ્દો ઉકેલવાની હશે, પણ કાશ્મીરની સરહદે આતંકવાદીઓની ઘૂસણખોરી અને પાકિસ્તાની સૈન્ય દ્વારા સતત થતા સીઝફાયરથી શાંતિનો દરવાજો ખુલતા પહેલા જ બંધ થઈ ગયો છે. बाकी उनके आने से हमारी डिफेंस फोर्सेस का, सिक्योरिटी फोर्स का मनोबल बढ़ा है, लोगों का मनोबल बढ़ा है, क्योंकि लोग ही टारगेट हैं. तो ये एक बड़े वेलकम डेवलपमेंट है और हमें उम्मीद करनी चाहिए कि जो कुछ प्राइम मिनिस्टर ने कहा है वो इट विल गेट ट्रांसलेटेड इन टू पॉलिसी एंड ऑपरेशन. हमारे प्रधानमंत्री ने बिल्कुल ठीक कहा कि हम हर हालत में आपको प्रॉक्सी वॉर को अगर करना है तो करेंगे, पर उनको फौज को क्लियर इंस्ट्रक्शन देनी पड़ेगी जितने की क्या क्या करना चाहिए. पाकिस्तान ने जड़बा तोड़ जवाब आपवानी मांग आखा देश में थई रही है, त्यारे पहली वक्त मोदी पण पाकिस्तान प्रति आक्रमक वलण दाखव्यु छे. જો કે કેટલાક રક્ષા નિષ્ણાતો અને રાજકીય પક્ષોને મોદીનું આ નિવેદન યોગ્ય લાગ્યું નથી. પિછલે દો મહિનો મે બોર્ડર કે ઉપર સરહદ કે ઉપર ઘુસપેઠ કી 20 સે જ્યાદા વારદાતે હુઈ. હાફિઝ સઈદ કા નામ કથાકથિત તોર સે 26/11 કે આરોપ પત્ર સે નિકાલ દિયા ગયા, તો ઉસ સમય યે સરકાર મૌન ક્યું બેઠી થી. મહત્વની વાત એ છે કે મોદીના કાશ્મીર પ્રવાસ પહેલા પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. તો જમ્મુ શ્રીનગર હાઈવે પર પંપોર નામના સ્થળ પાસે આતંકવાદીઓએ બીએસએફના કાફલા પર હુમલો કર્યો, જેમાં એક કમાન્ડન્ટ સહિત 7 જવાનો ઘાયલ થયા. આવી સ્થિતિમાં મોદીનું પાકિસ્તાન વિરોધી નિવેદન તો ઠીક છે, પરંતુ પાકિસ્તાનની નાપાક હરકતો સામે ભારત કેવો જવાબ આપશે તે વિશે મોદીએ એક પણ હરફ ઉચ્ચાર્યો નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી.